नमस्कार, स्वागत छे आपનું केटीवी न्यूज ગુજરાતીમાં। હું છું આપની સાથે ચેતના રાજા। આવો જોઈએ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો। તો સમાચારોની શરૂઆત કરીએ તો નડિયાદમાં સમાધિ મહોત્સવની ઉજવણી કરાઈ। સંતરામ મહારાજશ્રીનો 192મો જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેને કારણે સંતરામ મંદિરમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। મહાપૂર્ણિમાના અવસરે મહારાજશ્રીએ જીવિત સમાધિ લીધી હતી, તે નિમિત્તે નડિયાદમાં આ દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે। સમાધિ મહોત્સવની ઉજવણીમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। તેના કારણે આજે નડિયાદમાં ખૂબ જ ભારે પ્રમાણમાં ભીડ જોવા મળી હતી। સંતરામ મહારાજશ્રીનો 192મો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે, જેમાં અનેક લોકો પોતાની હાજરી આપી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મહાપૂર્ણિમાના અવસરે જ સંતરામ મહારાજશ્રીએ જીવિત સમાધિ લીધી હતી। જય મહારાજ। આપણે સૌ જાણીએ છીએ આપના ઈષ્ટ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે 192 વર્ષ પહેલાં જીવિત સમાધિ લીધી હતી। મહારાજ શ્રી ભગવાન દત્તાત્રેયના અવતાર છે, ગિરનાર પરથી વિચરણ કરતાં કરતાં અહીંયા નડિયાદમાં આવીને વસેલા। પૂજાભાઈ ભક્ત એને વશ થઈને મહારાજે અહીંથી આગળનું વિચરણ થોપાવી દીધેલું અને મહારાજશ્રીએ સમાધિ લીધી ત્યારે એમના કહેવા પ્રમાણે 2 ઘીના દીવા, ઘી અને દિવેટથી તૈયાર રાખેલા અને મહારાજશ્રીએ એમની ચેતના યોગ માર્ગે અહીંયા બ્રહ્મરગ્નમાંથી બહાર કાઢી અને એ ચેતનાથી દીવા પ્રજ્વલિત થયેલા, એ જ્યોત સ્વરૂપે આજે પણ અહીંયા યોગીરાજ મહારાજ બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે।